પ્રમાણ બજારમાં તમે ફ્રૂટ ખરીદવા જતા હશો ત્યારે સામે રૂપિયા પણ આપતા હશો રોજિંદા જીવનમાં આવા ઉદાહરણો ઘણા હશે પ્રમાણ પ્રમાણ એટલે શું બે મિત્રો ઋતુ અને મોનું બજારમાં સફરજન ખરીદવા માટે જાય છે ઋતુ એક દુકાનેથી બે કિલોગ્રામ સફરજન રૂપિયા એકસો સાહીઠમાં ખરીદે છે જ્યારે મોનું બીજી દુકાનેથી ત્રણ કિલોગ્રામ સફરજન રૂપિયા બસો ચાલીસમાં ખરીદે છે તો કોના સફરજન મોંઘા ગણાય સફરજનના વજનનો ગુણોત્તર બરાબર બે છેદમાં ત્રણ એટલે કે બે જેમ ત્રણ થશે સફરજનની કિંમતનો ગુણોત્તર બરાબર એકસો સાઠ છેદમાં બસો ચાલીસ તેનું સાદુ રૂપ આપીએ તો વધશે બેના છેદમાં ત્રણ એટલે કે બે જેમ ત્રણ બંને ગુણોત્તરો સમાન હોવાથી એમ કહી શકાય કે તેઓ પ્રમાણમાં છે ઋતુએ અને મોનુએ સરખા ભાવમાં સફરજન ખરીદ્યા જો બે ગુણોત્તરો સરખા હોય તો તેઓ પ્રમાણમાં છે તેમ કહેવાય તેને સંકેતમાં પ્રમાણ અથવા બરાબર વડે દર્શાવવામાં આવે છે આપેલ ઉદાહરણમાં બે ત્રણ એકસો સાઠ અને બસો ચાલીસ પ્રમાણમાં છે તેમ કહેવાય જેને બે જેમ ત્રણ પ્રમાણ એકસો સાઠ જેમ બસો ચાલીસ લખાય છે જો બે ગુણોત્તરો સરખા ન હોય તો આપણે કહીશું કે તે પ્રમાણમાં નથી પ્રમાણના વિધાનમાં ક્રમમાં ગોઠવવામાં આવેલી ચારેય રાશિઓને પદ કહે છે પ્રથમ અને ચોથા પદને અંત્યપદ તથા બીજા અને ત્રીજા પદને મધ્યપદ કહે છે અહીં બે અને બસો ચાલીસને અંત્યપદ કહે છે જે તમે ઉદાહરણમાં જોઈ શકો છો તથા ત્રણ અને એકસો સાઠને મધ્યપદ કહે છે